ઓળખો છો એને સારી રીતે અને જાણો છો એને સારી રીતે. સ્ટોપ. હું માત્ર ઓળખું જ છું. મારે ત્યાં નોકરી કરતો, થોડી રૂપરડીમાં કામ કરતો મારો એમ્પ્લોય માત્ર ઓળખું છું. જાણતો નથી અને જાણવા માંગતો પણ નથી. સાધના, તું પણ જાણતી હતી ને, અને એટલે જ તું મને ભાર દઈ દઈને કહેતી હતી કે એકવાર મહેકને પૂછી લો, એની સાથે વાત કરી લો. હા, મને ખબર હતી અને આ બાબતમાં મારી ના હતી એ પણ તમે સમજી લો. પૂછી લો મહેકને. મેં કોઈ દિવસ આ બાબતમાં એને પરવાનગી આપી જ નથી. એ ક્યારેય ખુશી પણ વ્યક્ત નથી કરી. એ દેવને પ્રેમ કરે છે અને એની સાથે લગ્ન કરવા માંગે છે. પરણવા માંગે છે એટલે છોકરે છાશ ના પીવાય. આ કઈ ઢીંગલા ઢીંગલી ની રમત નથી. મોજડીને આપણે સોનેથી મળી દીધી હોય ને તો એ પગમાં જ પહેરાય, પગમાં જ શોભે, માથે નહીં. શું લાયકાત શું છે આ છોકરાની? હેસિયત શું છે એની? આટલી હિંમત? અને કોલેજમાં શું આ બધું કરવા માટે તમને મોકલાતા કે ભણવા માટે? અચ્છા અચ્છા, હવે ખબર પડી. આ દેવ જે મારે ત્યાં નોકરી કરવા આવ્યો છે ને, એ પણ એક બાનું હતું જેથી તમને બંનેને સાથે રહેવા મળે. લટુડા પટુડા કરવા મળે કેમ? તમે બધા મળીને મને બેવકૂફ બનાવી રહ્યા હતા. પપ્પા, તમે જેવો વિચાર કરો છો એવું કઈ નથી. હું ને દેવ એકબીજાને પ્રેમ કરીએ છે અને એની હેસિયત કેટલી છે, એની લાયકાત કેટલી છે એ તમે બરાબર જાણો છો પપ્પા. નહીં તો તમે એને કન્ટિન્યુ ના કર્યો હોત. એક્ચ્યુઅલી એને આ જોબ કરવી જ નથી જોઈ. એની લાયકાત બહુ ઊંચી છે, બહુ મોટા કામ માટે સર્જાયો છે અને એના લાયક પણ છે. શું પ્રોબ્લેમ છે દેવમાં? વાંધો કઈ બાબતનો છે? પ્લીઝ થોડો સમય આપો. દેવ કેપેબલ છે પોતાની જાતને પ્રૂફ કરવા માટે કે વીમ અ ચાન્સ. અને પપ્પા, તમને ખબર ન હોય તો કહી દઉં, આ જોબ છોડ્યા પછી, એટલે કે તમે એને બાય બાય કહી દીધું એ પછી, એ લગભગ એક મજૂર જેવી જોબ કરી રહ્યો છે. ડિલિવરી બોય નું કામ કરી રહ્યો છે. શા માટે ખબર છે? પોતાનું ઘર ચલાવવા માટે નહીં, એ ડિલિવરી બોય ની જોબ કરી રહ્યો છે આપણને સપોર્ટ કરવા માટે. કોણ છોકરો આવું કરે? આરકો છે ને આમ તો. તમે તો ક્યારે એને પોતાનો માન્યો જ નથી અને માનવાના પણ નથી. પપ્પા, તમને તમારી દીકરી પર ભરોસો નથી, વિશ્વાસ નથી. હું જે કંઈ પણ નિર્ણય લઈશ એ યોગ્ય હશે એવું તમને નથી લાગતું. હું નિર્ણય લેવા માટે સક્ષમ બની, સમર્થ બની, એની પાછળ તમારો જ ઉછેર છે ને, તમારા જ સંસ્કાર છે ને. તો આ બાબતને માત્ર પૈસાના પ્રાજવે તોલી નાખો. આ બધી નવલકથાઓમાં સારી લાગે ને એવી વાક્ય રચનાઓ છે, સમજી બેટા? પૈસા, પૈસાની કિંમત ત્યારે સમજાશે જ્યારે તારા લગ્ન થશે. પૈસાની કિંમત ત્યારે સમજાશે જ્યારે ઘરમાં હાંડલાઓ કુસ્તી કરશે બેટા, ત્યારે તને સમજાશે. આખર તારીખ આવે ને
ત્યારે મધ્યમ વર્ગીય પુરુષોની શું હાલત થાય એ મને ખબર પડે છે. અને તમે એ પરિસ્થિતિમાંથી પસાર થશો ને ત્યારે તમને ખબર પડશે. ત્યારે તો બધું બહુ સારું સારું લાગે છે. તું નહીં તો હું નહીં, હું નહીં તો તું નહીં, પણ થોડા વર્ષ પછી કાં તું નહીં કાં હું નહીં આવું થઈ જશે. જીવનની કડવી વાસ્તવિકતાઓ સામે આવશે ને ત્યારે ખબર પડશે કે કેટલા વિશે સો થાય છે. અને ત્યાં સુધી બહુ મોડું થઈ ગયું હશે. આ વન વે ટ્રાફિક છે બેટા, સમજ. લગ્ન કરીને ઘરે પાછા આવી જવું એ બહુ સહેલું છે, પણ પછી પછી શું કરીશ? આ તમારો જે પ્રેમ બેમ છે ને એ બધો બાષ્પીભવન થઈને ઓગળી જશે, કપૂરની જેમ ઉડી જશે બધો પ્રેમ. સો વાતની એક વાત, મને તારો દેવ સાથેનો પ્રેમ મંજૂર નથી, કોઈ કાળે મંજૂર નથી, સમજી? જોઈએ ને તો આ વાત તમારા પતરા પર તને લખીને આપી દઉં. તારા લગ્ન કરીશ તો મારી મરજીથી અને મારી ઈચ્છા પ્રમાણે, સમજી? સમજી જ ગઈ હોઈશ. તો તમે પણ એક વાત સમજી લો પપ્પા, હું દેવને પ્રેમ કરું છું, વચન આપ્યું છે મેં એને, અને બહુ બધા વાયદાઓ પણ કર્યા છે અમે એકબીજાને. હું લગ્ન કરીશ તો દેવની સાથે જ કરીશ, નહીં તો નહીં કરું. કુંવારી રહી જઈશ આખી જિંદગી, પણ ડોન્ટ વરી, કોઈના માથે નહીં પડું, કારણ કે હું મારા પગ પર ઊભી રહી શકું છું. એ વાત મેં પ્રૂવ પણ કરી છે અને તમે એ વાતને જાણો પણ છો. દેવ નહીં તો કોઈ નહીં. સાધના, શું વિચારી તું અને શું થઈ રહ્યું છે આ ઘરમાં? અરે આટલા મોટા ઘરથી માંગવું આવ્યું છે, સામેથી માંગવું આવ્યું છે, અરે આ છોકરી ના પાડી રહી છે. આપણે એના માટે જોયેલા સુખના તમામે તમામ કિલ્લાઓ એ જાતે પોતે જમીનદોસ્ત કરી રહી છે. સુખ સામેથી હાથ મિલાવવા આવ્યું છે અને એ કે છે હું હાથ ધોઈને આવું છું. અભાગણી છે અભાગણી, પોતાની કિસ્મત ધોવા જઈ રહી છે. સમજાતું નથી કે આપણે ક્યાં ઓછા પડ્યા, કયા સંસ્કાર આપવામાં કમી રહી ગઈ. અરે એ કેમ નહીં સમજતી હોય કે આપણે એની ભલાઈ માટે જ વિચાર કરી રહ્યા છે. પણ એ કોઈ વાતે માનવા સમજવા તૈયાર જ નથી. જોયું સાધના, પોતાના બાપ સાથે કઈ રીતે વાત કરી આજે આ દીકરીએ. આ ઉંમરમાં આ જોવાના દિવસો આવ્યા છે મારે. તમે આટલા બધા આકરા નહીં થાવ, આટલો બધો પ્રેશર નહીં લ્યો. હું કહીશ મહેકને, એનો આ નિર્ણય ખોટો છે. હું સમજાવીશ એને. તું એને જો સમજાવે તો સારું જ છે, અને એ જો સમજી જાય ને તો ઘણું ઘણું સારું છે. પણ એક વાત તમે બંને સમજી લેજો, હું આ કોઈ કાળે નહીં થવા દઉં. કેવું
બાળકો નાના હોય ત્યારે એમને ઉછેરવાની ચિંતા, ભણાવવા ગણાવવા સેટલ કરવાની ચિંતા અને મોટા થાય પછી એમના લગ્નની ચિંતા. આમ તો લગ્ન એ ભાગ્યના ખેલ છે, નિયતિએ જ્યાં નક્કી કર્યું હશે ત્યાં જ થશે. મારા હર્ષના ભાગ્યમાં પણ ઈશ્વરે કોઈક ને કોઈક છોકરી તો લખી જ હશે ને. પણ એ છોકરી માત્ર ને માત્ર મહેક હોય ને એવું હું ઈચ્છું છું. ભાભી, તમે ઈચ્છો ભગવાને તથાસ્તુ કહી દીધું એમ તમે માની, એ છોકરી મહેક જ હશે એ બાબતે કોઈ શંકા નથી. અને હું નથી માનતો કે એ લોકોની ના આવે. અરે ભાઈ, ગાડી ઉભી રાખજો ને. શું થયું ભાભી? અંબા માતાનું મંદિર આવ્યું. માં અંબા બધાની ઈચ્છા પૂરી કરે છે. ચાલ આપણે પણ આપણી ઈચ્છા એના ચરણો એ ધરીએ, દર્શન કરી લઈએ. ચાલો અંબે માના દર્શન કરી લઈએ. ભાભી મંદિરમાં જાઓ, હું પ્રસાદ દઈશ. હું જે પણ કઈ કરી રહી છું, જે પણ કઈ ઈચ્છી રહી છું, એના કેન્દ્રમાં માત્ર ને માત્ર મારો દીકરો હર્ષ છે. માં, મેં મારા હર્ષ માટે જે છોકરી શોધી છે, એટલે કે માં તમે જે છોકરી શોધાવડાવી છે એ મહેક જે ઘરમાં જશે એ ઘરનું વાતાવરણ ખીલવી દેશે. એ ઘરના લોકોના ચહેરા પર હશે એ કરતા ચાર ગણી રોનક આવી જશે. તાજગીનો પવન છે માએ. અને એવી છોકરીને પોતાના ઘરની વહુ બનાવવા માટે દરેક માં ઈચ્છતી હોય, અને હું પણ એમાંની એક છું. માં, હું તો એવું ઈચ્છું કે મહેક મારા દીકરા હર્ષની વહુ બનીને મારા ઘરમાં આવે અને મારી સારી વહુ મેળવવાની તરસને તૃપ્ત કરે. એ માટે તમારો એડવાન્સમાં ખૂબ ખૂબ આભાર માનું છું. ભાભી, પ્રસાદ. ડ્રાઈવર આવેલો ને તમારા માટે પ્રસાદ આપી ગયો છે, તમને ખાવાનું કીધું છે. ખાઈલીશ? ના સર, હમણાં જ ખાવાનું કીધું છે. ઓટલાપીશ? સર, રાના કાંટીએ મોકલાવ્યું છે ને, કહ્યું છે તમે પહેલે ખાઈ લો પછી આખા સ્ટાફમાં ભી આપવાનું છે. પ્રસાદ છે ને? છોકરી પણ હા પાડશે એની મને ખાતરી છે, અને એ બાબતે મેં ઠાકોરજી પાસેથી પ્રોમિસ લઈ પણ લીધું છે. તો હવે લગ્નની તૈયારીમાં લાગી જાઓ વરરાજા. રમેશ. યસ મેમ. આજે ચોખ્ખા ઘીનો શીરો બનાવો, અને એ પણ બદામ નાખીને. ઓકે મેમ. હર્ષ,
ભાવશે ને શીરો? લસ લસ તો શીરો. અરે વાહ, જોયું શીરાનું નામ પડતા જ વરરાજાના ચહેરા પર કેવું ગળચેટું સ્મિત આવી ગયું. પણ આ ગળચેટી વાત હું અત્યારે નથી કરવાની, સમય આવશે ને ત્યારે વાત કરીશ. ચાલશે ને? ઉતાવળ તો નથી ને? અને આમ પણ અત્યારે પેલું ગીત ગાઈ શકું એમ નથી. છોરો કેતાડાનું પૈણું પૈણું કરતો હતો, છોરી ઘડો પાણી ન ભરી લાવ તરસે મરીએ છે. માં પ્લીઝ સ્ટોપ ઇટ. ભાભી, વરની માં બહુ હરખ પદુડી હોય, ઉતાવળી હોય, સમજી શકાય છે. તો કંટ્રોલ રાખો, એમના ફોનની રાતો જુઓ. ફોન આવશે, ચોક્કસ આવશે. અને રમેશે બનાવેલો શીરો માથે નહીં પડે એ રીતે ફોન આવશે. કાંતિભાઈ, આજે જે પણ કંઈ થઈ રહ્યું છે ને એ જોઈને મારી આંખો ચાર થઈ ગઈ છે. મારું હૃદય ગદગદ થઈ રહ્યું છે. આ ઘરમાં આસોપાલવના તોરણ બંધાશે, મહેંદીઓ મુકાશે, બ્રાહ્મણ દીવડો આવશે, આ ઘર રોશનીથી ઝળહળ થશે, ઘરચોળા અને પાનેતર ખરીદાશે, માં માટલાના લાડવા થશે અને માથે મોડ મુકાઈને સામે પક્ષે ગવાશે. પરણ્યા એટલે પ્યારા લાડી. હા હા ભાભી, જરા ધીરા પડો. પણ સૌથી પહેલા તમે મને એ કહો કે હર્ષ જાણે છે કે છોકરી કોણ છે? કારણ કે આ તો એ જ છોકરી છે જે રોજ એની ઓફિસમાં સામે થતી હશે, રોજ હર્ષ એને ઓર્ડર છોડતો હશે, વળતો હશે. ત્યાં કેવું ના થાય કે હર્ષને આ વાતની જાણ થાય અને આ બાબતને લઈને વડી નાખે બિચારીને. ના કાંતિભાઈ, હજી સુધી મેં વાત નથી કરી, પણ આજે એક વખત ફોન આવી જાય ને પછી સાંજે હું એને ચોક્કસ જણાવી દઈશ. અને મને ખાતરી છે કે મારી પસંદ કરેલી છોકરી માટે એ ના નહીં જ પાડે. આ તો શું કરે છે મહેક? સમજતી કેમ નથી? અમે જે કંઈ કરીએ છીએ તારા ભલા માટે કરીએ છીએ, તારા ઉજ્જવળ ભવિષ્ય માટે કરીએ છીએ. તમે લોકો તમારી રીતે સાચા જ છો, પણ તમે લોકો એ કેમ નથી સમજી રહ્યા કે મેં જે કંઈ પણ પગલું ભર્યું છે એ જોઈ વિચારીને જ ભર્યું હશે. મમ્મી, આજે લાઈફમાં પહેલી વાર મેં મારા મનની વાત પપ્પાની સામે રજૂ કરી છે. તારે તો ઉલટાને મને સપોર્ટ કરવો જોઈએ. અને આટલી હિંમત મેં ક્યાંથી એકઠી કરી હશે, શા માટે એકઠી કરી હશે એ બાબતે પ્રશ્ન મારા માટે ખૂબ મહત્વનો છે, ઇમ્પોર્ટન્ટ છે. હું અને દેવ એકબીજાને સાચો પ્રેમ કરીએ છીએ, અને આ પ્રેમ આજકાલના કોલેજમાં જનારા છોકરાઓના પ્રેમ જેવો નથી કે સોશિયલ મીડિયા પર થઈ જતો અને ત્યાં જ તૂટી જતો પ્રેમ નથી. દેવ મારા દિલમાં વસેલો છે અને હું દેવના દિલમાં વસેલી છું. તું જ કે, જે દિલમાં ઓલરેડી એક વ્યક્તિનું સ્થાન છે, હું કોઈ બીજી વ્યક્તિને કઈ રીતે જગ્યા આપી શકીશ? તું મને લગ્ન કરવા કહે છે ને, હું લગ્ન કરી પણ લઉં તો શું હું હર્ષને અન્યાય નહીં કરું? મારી જાત સાથે છેતરપિંડી નહીં હોયા? એક સાથે ત્રણ જિંદગીઓ બગડશે મમ્મી, ત્રણ ઘર બરબાદ થઈ જશે. હવે તું જ કે, અમારે શું કરવાનું? હું માત્ર એટલું કહેવા માંગુ છું કે જે દીકરીને તમે તમારા સંસ્કાર આપ્યા છે, સમજ આપી છે ને તમારી રીતે મોટી કરી છે, નિર્ણય લેતી કરી છે, એ દીકરીના નિર્ણય પર વિશ્વાસ રાખો.
એવું કોઈ પગલું નહીં ભરે જેનાથી તમને નીચા જોણું થાય. મમ્મી, હું અને દેવ આપણા ઘર માટે મહેનત કરી રહ્યા છીએ. જલ્દી કંઈક સરસ થશે, એવું થશે જે આપણા બધાના ચહેરા પરથી વહી ગયેલું સ્મિત પાછું લઈ આવશે. પ્લીઝ મમ્મી, વિશ્વાસ રાખ.